બીજો બિઝનેસ ને આગળ વધવામાં અટકાવવાનું એક બીજું બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે એક બિઝનેસમેન એટલે કે બોસ ઓનર ધંધામાં જ્યારે આવે છે ત્યારે અલગ અલગ પ્રકારના રોલ ભજવતો હોય છે, કારણ કે એનો પોતાનો ધંધો છે એટલે ઇન્વેસ્ટર છે, બરાબર. એણે લોંગ ટર્મ એ ધંધાને આગળ વધારવાનો છે એટલે એ ડાયરેક્ટર પણ છે, આજના પ્રોબ્લેમ્સ એણે સોલ્વ કરવાના છે એટલે એ મેનેજર પણ છે, અને આજે પણ એણે કંઈક કામ કરવાનું છે, એ ધંધામાં એ આવતો હોય તો એ કંઈક ને કંઈક કામ પણ કરતો હોય તો આજે એ વર્કર પણ છે. હવે આ ચાર રોલ એક વ્યક્તિ જ્યારે નિભાવતો હોય ને, એક જ ખુરશી પર બેઠા બેઠા જ્યારે માણસ ચાર રોલ નિભાવતો હોય ત્યારે એની અંદર એ રોલ વચ્ચેનું કન્ફ્યુઝન થવું ખૂબ પોસિબલ છે. એટલે કે ઇન્વેસ્ટર તરીકે એટલે કે ધંધાના માલિક તરીકે જ્યારે વિચાર કરે ને ત્યારે હંમેશા એ પ્રોફિટેબિલિટી તરફ વિચાર કરશે કે આની અંદર મને રિટર્ન શું મળશે, આ એનું ફોકસ ત્યારે એ હોય. જ્યારે એ ડિરેક્ટરના રોલમાં હોય ત્યારે એને એમ થાય કે મારા ધંધાને લાંબા સમયને માટે તંદુરસ્ત રાખવા માટે કયા પ્રકારનું ડિસિઝન જરૂરી છે, કયા પ્રકારના માણસો, કયા પ્રકારની ટેકનોલોજી, કયા પ્રકારના સાધન, કયા પ્રકારના કસ્ટમર, કયા ટાઈપનું માર્કેટિંગ, કયા ટાઈપનું બ્રાન્ડિંગ, આ બધી વસ્તુઓ લોંગ ટર્મ એ વિચાર કરશે. એ વખતે એ એઝ અ ડિરેક્ટર જ્યારે વિચાર કરતો હશે, લોંગ ટર્મ થિંકિંગ કરતો હશે, ત્યારે એનું ફોકસ પ્રોફિટ પર નહીં હોય. તો આ બીજો રોલ છે ડિરેક્ટર તરીકેનો. ત્રીજો રોલ મેનેજર તરીકેનો, કે અત્યારે એક સમસ્યા છે, હવે એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે મારે એક પ્રકારનું ડિસિઝન લેવાનું છે. તો આ એક ત્રીજો રોલ છે કે ધારો કે માર્કેટિંગ મેનેજર છે, હવે એણે નક્કી કરવાનું છે કે મારે મારે આ મેગેઝિનમાં જાહેરાત આપવાની કે આ મેગેઝિનમાં જાહેરાત આપવાની, બરાબર. તો એ વખતે એ અલગ અલગ બેસિસ પરથી નક્કી કરવાનું હોય છે એણે કે અત્યારનો પ્રોબ્લેમ આ છે મારે, હા, અને એનું એ વખતનું એનું જે ફોકસ હોય છે એ અલગ બાબતો પર હોય છે. એ જો વર્કર હોય, મતલબ કે એણે કંઈક રેગ્યુલર કામ કરવાનું હોય એઝ એ બિઝનેસના એક ભાગ તરીકે, તો એનું ફોકસ આજના પ્રોબ્લેમ પર કે ભવિષ્યના કે આરઓઆઈ પર એવું કોઈ નથી, એને તો અત્યારે શું કામ કરવાનું છે, આજના દિવસમાં મારે કેટલી વસ્તુઓ પૂરી કરવાની છે એના પર હોય છે. ઇન શોર્ટ, એક જ બોસ, એક જ બિઝનેસમેન જ્યારે એક ખુરશી પર બેઠા બેઠા માલિક તરીકે, ડાયરેક્ટર તરીકે, મેનેજર તરીકે અને એક વર્કર તરીકે ઓપરેટ કરતો હોય ત્યારે એના રોલની અંદર જે કન્ફ્યુઝન્સ થાય છે, બરાબર, એ કન્ફ્યુઝનમાં ક્લેરિટી લાવવાની ખૂબ જરૂરી છે. કારણ જો એક રોલ બીજા સાથે મિક્સઅપ થઈ જશે અને ઓનરનો રોલ જો મેનેજરમાં આવીને અટકી જશે કે ચલો બંને મેગેઝિનમાં જાહેરાત નથી આપવી કારણ કે પૈસા નથી, રાઈટ, તો દેર ઇઝ અ કન્ફ્યુઝન, દેર ઇઝ અ પ્રોબ્લમ, રાઈટ. તો આ સમજવાની જરૂર છે કે જે રોલમાં આપણે અત્યારે છીએ એ રોલ આપણે બરાબર નિભાવી શકીએ. જો આ ચારે ચાર રોલ વિશે આપણે જો ક્લિયર હોઈએ તો આપણે આપણા ધંધાના વિકાસની વચ્ચે નહીં આવીએ. જો આપણે રોલને કન્ફ્યુઝ કરી નાખશું તો એઝ એ ઓનર ઓલ્સો આપણે ધંધાના વિકાસમાં આડે જરૂર આવશું.